બોલે. આજે અરવલ્લી જિલ્લા ખાતે આપણે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આપણી સાથે ઉપસ્થિત છે, અમારા જિલ્લા અધ્યક્ષ પણ ઉપસ્થિત છે. અરવલ્લી જિલ્લાનો એમનો પ્રવાસ અવિરત ચાલુ છે. આપ સૌ પત્રકાર બંધુઓ અહીંયા ઉપસ્થિત છો, તો આપ સૌને જણાવતા અમને આનંદ થાય છે કે ભારત સરકાર અને ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓથી છેલ્લા 10 વર્ષમાં અરવલ્લી જિલ્લાએ પણ ખૂબ જ વિકાસ કર્યો છે. જેમ ભારતે વિકાસ કર્યો છે, જેમ ગુજરાત વિકાસમાં ગતિમાન છે, એવી જ રીતે અરવલ્લી જિલ્લાનો વિકાસ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો આપ સૌ પત્રકાર બંધુઓ પણ રોજ જોતા જ હશો. તો એ અંતર્ગત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 28,000 આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે. શહેરીમાં કુલ 4,500 બાંધકામ પૂરા થયા છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 1.5 લાખ ગેસ કનેક્શન મહિલાઓને આપવામાં આવ્યા છે. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માત્ર અરવલ્લી જિલ્લામાં 4.1 કરોડની લોન ચૂકવવામાં આવી છે 3,000 લાભાર્થીઓને. પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના 13,000 કારીગરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. પીએમ જનધન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ 3,56,000 લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. અને ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 7.95 લાખ લોકોને, અરવલ્લી જિલ્લાના 7.95 લાખ લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે. અટલ પેન્શન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ 39,000 લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. અને કિસાન સન્માન નિધિના અત્યાર સુધીના 15 હપ્તાઓ 1,96,440 ખેડૂતો અરવલ્લી જિલ્લાના છે કે જેમને 456.20 કરોડ સીધા એમના ખાતામાં જમા થયા છે. આવી અનેકો અનેક યોજનાઓ આપણે જોઈએ છીએ. એવી જ રીતે આયુષ્યમાનમાં પણ 4,80,000 આયુષ્યમાન કાર્ડ અરવલ્લી જિલ્લાના આપણે ચાલુ લોકોને લાભ આયુષ્યમાનનો આપ્યો છે. પ્રવાસનની વાત કરીએ તો શામળાજી મંદિરનું પણ જે રીતે તમે જોઈએ છે કે ઘણા બધા કરોડ, એટલે કે 21 કરોડ, એના ત્યારબાદ બીજા 42 કરોડની ફાળવણી થઈ અને અત્યાર સુધી 35 કરોડનો ખર્ચ પણ કરી ચૂક્યો છે. શિક્ષણમાં મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભાજપના શાસનમાં શિક્ષણમાં અરવલ્લી જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 405 શાળાઓમાં 1,296 સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવ્યા છે, જેમાં 563.51 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 75,823 બાળકો લાભ લઈ રહ્યા છે. આવી જ રીતે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 341 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે, જેનો ખર્ચ 20.66 કરોડ છે અને એમાં લાભ લેતા બાળકો 74,695 છે. આરોગ્ય જનની સુરક્ષા હેઠળ જિલ્લામાં અત્યાર સુધી 50,124 સગર્ભા મહિલાઓને પોષણ માટે 3.5 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. કસ્તુરબા પોષણ સહાય અંતર્ગત પણ અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં ગરીબી રેખા હેઠળની 58,240 સગર્ભા મહિલાઓને 11.64 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આવી અનેકો અનેક યોજનાઓ છે જેની અમે પારદર્શક માહિતી, આંકડાકીય એકદમ સંપૂર્ણ 10 જાન્યુઆરી 2024 સુધીની પારદર્શક માહિતી અમારા જિલ્લા તરફથી આપ સૌ પત્રકાર બંધુઓને આની PDF અમે મોકલી આપીશું. તો અરવલ્લી જિલ્લાનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે આપણે સૌ જોઈ રહ્યા છીએ અને આગામી પણ 10 વર્ષમાં ભારત જે ગતિમાન થઈ રહ્યું છે વિશ્વમાં, વિશ્વ ફલક ઉપર મોદી શાસનમાં આપણે પહોંચી રહ્યા છીએ, તો આદરણીય વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત પણ આમ જ વિકાસશીલ રહેશે અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ આમ જ અવિરત ચાલુ રહેશે. આપ સૌના અને પ્રજાના આશીર્વાદ અમને મળશે. અમારા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન પણ આ જ વિકાસની જે યાત્રા છે એમાં પણ કમળનું ફૂલ લઈને નીકળ્યા છે અને અમને સૌને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી આપણા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આ જે ચુનાવ છે, આ ચૂંટણી છે, એ જીતવાના છે. હું શ્રીમતી શોભનાબેનને કહીશ કે આપશ્રી પણ આપ પત્રકાર બંધુઓ દ્વારા અરવલ્લી જિલ્લાની જનતાને સંબોધન કરશો. આપ સૌ જાણો છો તેમ આપણી આગામી લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાઈ રહી છે અને મારો અવિરત પ્રવાસ ચાલુ છે. હું પ્રચાર અર્થે નીકળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી, મતદારો તરફથી મળી રહ્યો છે. આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં 26 એ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે. આપણે મોદી સાહેબના જે 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો, જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો, જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે.
રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માગીએ છીએ, ત્યારે 400 પારનો લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં 26 એ 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. પ્રચાર ચાલુ કર્યો છે, તમને કઈ મુખ્ય બાબતો લાગી? પ્રાયોરિટી પર 3 મુખ્ય બાબતો કે આ 2 જિલ્લાને મળવી જોઈએ. આપ જોઈ શકો છો તેમ જે વિકાસના કામો છે એ ગતિમાન પ્રગતિના અર્થે જઈ રહ્યા છે, પણ જો રોજગારીની તકો ઊભી કરવા માટે કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય તો એમાં મારી પ્રાયોરિટી પહેલી. બોલો ભારત માતા કી જય. જિલ્લાના વિકાસ માટે રેલવે મહત્વનો મુદ્દો ગણાતો હોય છે. કોરોના કાળ પછી જે ટ્રેન બંધ થઈ છે, શું કારણ છે હજુ સુધી ચાલુ નથી અને આગામી સમયમાં રેલવેના વિકાસ માટે શું કાર્ય? આ બધા જ પ્રશ્નો તમે જે કરી રહ્યા છો એ અંતર્ગત કાર્ય પ્રગતિમાં જે આપ જોઈ શકો છો, અને ઉમેદવાર શોભનાબેન પણ જ્યારે સાંસદ શ્રી બનશે, આપનું કમળ લઈને જીતશે, તો ચોક્કસપણે જે પણ અરવલ્લી જિલ્લાના જે પણ તમારી ઈચ્છાઓ છે એવા ઘણા બધા જે પ્રશ્નો હોય એને પૂર્ણ કરવા સક્ષમ રીતે અને સંપૂર્ણ પ્રામાણિકતાથી તેઓ પ્રયાસ કરશે. ધન્યવાદ.